ચંપકલાલ વ્યાસે બહુ સરસ વાત લખી છે. પિતાની ઝૂંપડી મધ્ય પુત્ર પાંચ વસી શકે, પુત્રના પાંચ બંગલામાં એક બાપ રહી શકે ખરો? એક બાપ પોતાની નાનકડી ઝૂંપડીમાં પાંચ પાંચ દીકરાને મોટો કરી શકે, અને પાંચ દીકરા ભેગા મળી એક બાપને સાચવી નથી શકતા. વર્ષો પહેલા હું ખાનપુર એરિયો છે ને, ખાનપુર ત્યાંથી પસાર થતો હતો. મારી સાથે તમારા જેવા કેટલાક યુવાન મિત્રો હતા. મને કે મારા સાહેબ તમને એક ઘટના જોવી છે. મેં કીધું શું? આવો. અને એક અપાર્ટમેન્ટના ફર્સ્ટ ફ્લોર પર લઈ ગયા. અમે તો જૈન સાધુ, અમે તો રસોઈ પણ ના બનાવીએ. તમારા ઘરની ભિક્ષા લઈને અમારે અમારું ભોજન કરવાનું હોય એટલે અમે એન્ટ્રી મારી. એટલે અમે કીધું ધર્મ લાભ એટલે કે ભિક્ષામ દહી. 75 વર્ષનો એ બાપે મને કીધું, મહારાજ શેની ભિક્ષામ દહી? ભિક્ષા બનાવવા માટે અમારી પાસે વાસણ નથી, તો તમને ભિક્ષા ક્યાંથી આપે? હું ચમક્યો. તમે કીધું કોણ કોણ? અમે બે. તમારા દીકરા ત્રણ ક્યાં છે? સાંભળજો, બની ગયેલી ઘટના તમને કહું છું કે આ 75 વર્ષનો બાપ મને કહે છે કે મારા સાહેબ, મારા ત્રણ દીકરા છે, એક એકના એક એક બંગલા છે, નવરંગપુરામાં રહે છે, અને એક એકને ઘેર બબ્બે ગાડી છે. મારા એક દીકરાને ઘેર બે ગાડી, ત્રણે ત્રણ દીકરાને બંગલામાં ફરવા માટે બે બે ગાડી છે, અમારે ઘેર રસોઈ કરવા માટે થાળી પણ. મારા એ યુવાન મિત્રોને કીધું કે બીજા બધા કામ પડતા મૂકો, જાઓ બજારમાં અને એમને જરૂરિયાતનું જેટલું પણ સીધું સામાનની જરૂરિયાત હોય ને, થાળી વાટકા વાસણ ચમચી તપેલા તપેલી જે પણ હોય બધું લઈ આવો, પૈસાની વ્યવસ્થા થઈ જશે, એની ચિંતા તમે નહીં કરો. 75 વર્ષનો બાપ અને 70 વર્ષની માં ઘરની અંદર જાણે ભિખારી કરતા પણ બદતર સ્થિતિમાં બેઠા હોય, એ ત્રણ દીકરાને તો આપણે સમજાવી નહીં શકીએ. હવે આજથી આ બંને જણા તમારા મા બાપ સમજી લેજો અને તમારે એમને સંભાળી દેજો. મિત્રો એ સંભાળી, આપણા દેશની આ સંસ્કૃતિ નથી. મા બાપ મોટા થાય, ભરા માણકાના થઈ જાય, એમને હાથ પગ ચાલતા ના હોય એટલે એને ઘરડા ઘરમાં મૂકી આવવાના. આગે પાંજરાપોળ છે, પાંજરાપોળની અંદર જે પશુ હવે કામ ન કરતું હોય ને એને મૂકી શકાય એ બરાબર છે, પણ મા બાપ બ્રેન હેમરેજ થઈ જાય ને અને કદાચ 25 વર્ષ સુધી એક જ પથારીમાં પડ્યા રહે ને, તો તમારી જવાબદારી, તમારી રિસ્પોન્સિબિલિટી એ છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું મારા મા બાપને ભગવાનની જેમ સાચવીશ. આ તમારી સંસ્કૃતિ. અને એક છેલ્લી વાત કરું સંસ્કારના વૈભવ માટે, ખાસ કરીને ઇન્ડિયા કરતા અમેરિકન લોકો માટે કહું છું. શિકાગો વાળા બરાબર સાંભળજો, તમારા બાળકને તમે આખા દિવસમાં સમય કેટલો આપો? 12 કલાક સુધી બિઝનેસની અંદર, 14 કલાક સુધી ધંધાની અંદર, 15 કલાક સુધી સર્વિસ ને જોબ કરનારા પાસે તમારા બાળકો માટે સમય ખરો? આ દેશની સંસ્કૃતિ હતી કે સૂતા પહેલા આખું ઘર ભેગું થાય, બધા સાથે ભગવાનનું ભજન કરતા અને એકબીજાની સાથે વાતો કરતા, આખા દિવસની વાતો થાય. દાખલા તરીકે આજનું પ્રવચન સાંભળ્યું હોય, તમે ઘરે જઈને તમારા પેરેન્ટ્સને વાત કરશો ખરા? ગુડ. આ સંસ્કૃતિ, સાંજ પડે ભેગા થાય. આજે એવી વિકૃતિ આવી છે, તમારું ઘર જો કદાચ મોટું હોય ને, તમારા બે ભાઈના, તમારા બે બહેનના જો બેડરૂમ પણ અલગ અલગ હોય ને, અને તમારે બંનેને કામ હોય ને, તમે બે ભાઈ બેડરૂમમાંથી બહાર નથી આવતા. યુનિનોર ટુ યુનિનોર ફ્રી, રિલાયન્સ ટુ રિલાયન્સ ફ્રી. અંદર અંદર કામ પતાવી દો. આખા દિવસમાં પરિવાર સાથે તમે 1/2 કલાક પણ જો બેસવા તૈયાર ના હો, આ સંસ્કૃતિ. આખું ઘર સાથે મળીને ભોજન કરતો હતો, ચાહે ઇન્ડિયા હોય કે ચાહે અમેરિકા હોય, જરાક બોલ્યો. આખા દિવસમાં એક વખત બધા ભેગા મળીને ભોજન કરતા હોય આખું ફેમિલી, એમાં કેટલા ફેમિલી છે? એટલે હોટલમાં જતા લાગો છો રોજ? ઘરમાં શું વાંચ? વેરી ગુડ. જે ઘરની અંદર આખું ફેમિલી એક ટંગ સાથે બેસીને જમતું હોય ભોજન, જે ઘરમાં સવારે અથવા સાંજે ભગવાનનું ભજન સાથે થતું હોય, જે ઘરની અંદર બહાર નીકળવા ફરવા પણ નીકળવું હોય, આખું ફેમિલી સાથે નીકળે ભ્રમણ, અને જ્યાં સૂતા પહેલા બધા જ 10 મિનિટ 15 મિનિટ એકબીજાની સાથે વાતો કરે, એને શું કહેવાય? ભાષણ. ભોજન, ભજન, ભ્રમણ અને ભાષણ,
જ્યાં ચારે ભેગા થાય એનું નામ સંસ્કૃત, એનું નામ ભારત. અન્ડરસ્ટુડ? એનું નામ ભારત. જ્યાં ભોજન સાથે થાય, જ્યાં ભજન સાથે થાય, જ્યાં ભ્રમણ સાથે થાય, જ્યાં ભાષણ સાથે થાય. પછી શિકાગોમાં પણ થતું હોય તો હું શિકાગો ને ઇન્ડિયા કેવા તૈયાર છું. એકવાર સાથે બેસો તો અંદરની વાતો બહાર આવશે. અંદર ને અંદર મૂંઝાતા હશો તો કોઈ તમારા મોઢામાં આંગળી નાખીને પણ વાત કઢાવશે. ઘણી વખત તમે તમારી વાત કોઈની સાથે શેર નથી કરતા, અંદર ને અંદર ડિપ્રેશનમાં ચાલ્યા જતા હો છો. ટ્વેલ્થ અને FY ની અંદર રહેનારો છોકરો આમ તરવરાટ વાળો હોવો જોઈએ, એની માફક એને જોઈએ તો જાણે દિવેલ પીને આવ્યો ને સવારના પોરમાં. અરે દૂધ ન પીએ તો કઈ નહીં, પણ દિવેલ પીધેલા જેવું મોઢું હું કામ લઈને આવ્યો છું? સવારમાં તાજગી ન હોય કારણ તમે અંદર અંદર કઈ ખોડાઈ રહો છો.